ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા સુરત પોલીસ ઉડાવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર એક તરફ દારૂબંધીનો કડક અમલ કરાવી રહ્યા છે, ત્યારે સુરતમાં ઠેર ઠેર પોલીસ મથકના કેશિયરો અને વિવિધ બ્રાન્ચના કેશિયરોની મહેરબાનીથી દારૂનો વેપલો થઈ રહ્યો છે. ત્યારે આપણે ઉમરા દમણ ફળિયા ખાતે ચાલતા દારૂના ધંધાની વાત કરીએ તો ઉમરા પોલીસ મથકની સાથે સાથે વિવિધ બ્રાન્ચના કર્મચારીઓ સાથે અધિકારીઓને પણ આ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓની જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. કારણ કે આખા શહેરને જ્યારે ઉમરા ગામ દમણ ફળિયામાં ચેતન ઉર્ફે ચેતલો અને દીપક ઉર્ફે લાલોના દારૂના અડ્ડાની જાણ હોય અને લોકો દૂર દૂરથી તેઓને ત્યાં દારૂ લેવા આવતા હોય અને ખુલ્લેઆમ ચાલતા આ દારૂના અડ્ડાની જાણ પોલીસને ન હોય એવું કઈ રીતે બને? જોકે એવી પણ હાલ ચર્ચા ચાલી રહી છે કે બુટલેગર ચેતન ઉર્ફે ચેતલો અને દીપક ઉર્ફે લાલો ઉમરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના વહીવટદારની સાથે સાથે વિવિધ બ્રાન્ચના વહીવટદારોને પણ દર મહિને સારો એવો હપ્તો પહોંચાડે છે. ત્યારે આ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા સામે સુરત પોલીસ કમિશનર લાલ આંખ કરશે કે પછી વિજિલન્સની ટીમને આ વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા પડશે તે તો જોવું જ રહ્યું. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. પ્રાપ્ત માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેમાં દર્દીઓ સાથે ડોક્ટર મનમાની કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સાથે ડોક્ટર તેમજ સ્ટાફ પૂરતી દવા અને ટાઈમસર હાજર ન રહેતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આજરોજ ધનપુરા PHCમાં ધનપુરા ગ્રામના ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય અમરાભાઈ સાથે મુલાકાત કરતા દવાખાનાના સ્ટાફનો અવાજ જોવા મળ્યો, જ્યારે ડોક્ટર દ્વારા દર્દીઓ સાથે બેહુદું વર્તન કરવાનું પણ જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટરે દર્દીઓ માટે ભગવાન સમાન હોય છે, પરંતુ ધનપુરામાં ફરજ બજાવતા આ ડોક્ટરની મનમાનીને કારણે ધનપુરાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો ભોગવાનો વારો આવતો હોય છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ધનપુરાની મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરી લોકોને સાચો ન્યાય અપાવે તે જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. અરવલ્લી જિલ્લાના RTO પ્રશાસન LDN પરિવાર દ્વારા અને પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને તેમજ કાર ચાલકોને સીટ બેલ્ટ લગાવવા તેમજ ટુ વ્હીલરોને હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. હાલના હાઈટેક યુગમાં દરેક વ્યક્તિ પોતાની મંજિલ પર ઝડપી પહોંચવા માટે વાહનોની ગતિ મર્યાદા બહાર રાખે છે. પરિણામે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે અને ક્યારેક અકસ્માત સર્જાય છે. ત્યારે આજે આવા માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી દેનાર મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપવાનો અને આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ સમજાવવા અને જાગૃતિ લાવવા માટે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલ ટોલ નાકા પાસે અરવલ્લી જિલ્લા RTO પ્રશાસન LNT પરિવાર અને પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી અને કાર ચાલકોને સીટ બેલ્ટ લગાવવા તેમજ ટુ વ્હીલર વાહનોને હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં અકસ્માત નિવારી શકાય તે માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. ગુજરાતની જનતા, મિત્રો ઔર ભાઈ અને બહેનો,
અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव, सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશો ને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. સુરેન્દ્રનગર જિલ્લાના દાંગધ્રા ખાતે સ્વર્ણિમ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ આઈકે જાડેજાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો, તેમજ સકનકી અવનારણ અને લોક ભાગીદારી શૌચાલયનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. ત્યાં સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને સ્વર્ણિમ ગુજરાત ગોલ્ડન કમિટીના કાર્યવાહક અધ્યક્ષ અને ધાંગધ્રાના પનોતા પુત્ર આઈકે જાડેજાના 61માં જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ભાજપ મોરચા દ્વારા રોકડિયા હનુમાન મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરીજનો સહિત આઈકે જાડેજાને તેમના પરિવારજનો તેમજ શહેરીજનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી અંદાજે 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ ઉપરાંત રોકડિયા હનુમાન સર્કલ ખાતે નવનિર્મિત તકતી અને મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું, સાથે સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા માટે શહેરમાં એક શૌચાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા માટે માતૃશક્તિ સન્માન સમારોહ પણ યોજાયો હતો, જે પ્રેમ કુંવરબા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 2 અથવા વધુ દીકરીઓ હોય તેવી અંદાજે 300થી વધુ માતાઓનું સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા તેમજ જિલ્લાના ભાજપ સાંસદ અને વિવિધ સંસ્થાના મહિલા અગ્રણી, નગરપાલિકાના પ્રમુખ ધીરુભા પઢિયાર, કારોબારી ચેરમેન રફીકભાઈ ચૌહાણ, દિનેશભાઈ પંજવાણી અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આઈકે જાડેજા દ્વારા અગાઉ બેટી બચાવો અભિયાન અંતર્ગત એક રેલી પણ કાઢવામાં આવી હતી, જે વખતે આપણા હાલના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા અને તેમણે બેટી બચાવોના અભિયાનને જાગૃત કરવા માટે લોકોને અપીલ કરી હતી. શાહરૂખ સિપાઈ સાથે NH ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. હિંમતનગર સાબર ડેરી રોડ પર આવેલ GIDC માં આજથી 10 દિવસ પહેલા ઘરફોડોએ ચોરીને અંજામ આપ્યો હતો. GIDC માં આવેલ એક ઓફિસનો દરવાજો તોડી કાચ તોડી કબાટમાંથી 4,25,000ની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને જે અંગેની ફરિયાદ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાખી નોંધાઈ હતી. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આજુબાજુના નિવેદનો લઈને તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હતી. જિલ્લા પોલીસ વડા આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપેલી હતી અને બાતમીના આધારે ચોરી કરનાર 3 આરોપીઓ ખેતલાપા ટી સ્ટોલ પાસે આવેલા રોડ પર ભેગા મળી ચોરી કરેલ રોકડ રૂપિયાની વહેંચણી કરી રહ્યા હતા. ત્યારે LCB ની ટીમે તમામ લોકોને રોકડ રકમ સાથે 3,08,907 ની અટકાયત કરી છે, જેમાંથી એક આરોપી ફરિયાદીના ત્યાં 2 વર્ષ અગાઉ નોકરી કરતો હતો અને તેને આ તમામ માહિતી હતી, જે અનુસંધાને અન્ય 2 સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો.
જે થાળીમાં ખાધું જ તે થાળીમાં જ બગાડ કરવાનું ક્યારેય ભૂલું થતું નથી, તેમજ ચોરી કરનાર આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, તો હાલમાં તમામ લોકો જેલના સળિયા ગણી રહ્યા છે. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર જિલ્લાના કેન્દ્રો પર ખરીદી જ બંધ રહેતી હતી, કારણ કે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે, પરંતુ જે રીતે ખરીદી થાય છે તે ખરીદીને લઈને ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. આજે જિલ્લાના કેન્દ્ર ઉપર ખરીદી જ બંધ રહી હતી, કારણ કે ઉપરથી કોઈ ખેડૂતોને મેસેજ ન મળતા આજે માર્કેટમાં આજના કોઈ ખેડૂતો આવ્યા ન હતા. જે ખેડૂતો હતા તે ગઈકાલે રજીસ્ટ્રેશન થયેલા હતા અને ગઈકાલના બાકી રહેલ ખેડૂતોની મગફળી ખરીદાઈ હતી, તો આજે કોઈ ખેડૂતોને મેસેજ ન મળવાથી નવી ખરીદી કરાઈ નથી. હવે સોમવારે જ તમામ ખેડૂતોને મગફળી ખરીદવામાં આવશે. તારીખ 15/11/16 મગફળી ખરીદીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. 15/11 અને 16/11 ગાંધીનગર દ્વારા જે મેસેજ છોડવામાં આવેલા 80 ખેડૂતોના મેસેજ છોડેલા, એ પૈકી હાલની તારીખે 3 ટ્રેક્ટર બાકી હતા, જે આજે એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આવતીકાલે રવિવાર હોવાથી જાહેર રજાના કારણે કામગીરી બંધ રહેશે. સોમવારથી રાબેતા મુજબની કામગીરી ચાલુ કરવામાં આવશે. આજની કામગીરી લગભગ 80 ખેડૂતોને પૂર્ણ કરી દેવામાં આવશે. ગાંધીનગરથી મેસેજ આવે છે, જે આ મેસેજ થયેલ નથી, જે લગભગ આજે સાંજે આપણે સોમવારે ગાંધીનગર થશે એવી આશા છે અમને. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. સીબીઆઈ ને આપવામાં આવેલી સામાન્ય મંજૂરીના નિર્ણયને આંધ્રપ્રદેશની સરકાર બાદ હવે પશ્ચિમ બંગાળે પણ નકાર્યો છે, જેના પગલે સીબીઆઈ ના રાજ્યમાં ત્યારે જ તપાસ કરી શકે છે જ્યારે કોર્ટે આદેશ આપ્યો હોય અથવા કેન્દ્ર સરકારના અધિકારીઓનો કેસ હોય, ત્યારે બાકીની કોઈ પણ તપાસ માટે તેઓના રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેશે. નો એન્ટ્રીનો સિક્કો સૌપ્રથમ આંધ્રપ્રદેશના તેલુગુમ દેશમાં પાર્ટીના મુખ્ય ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવ્યો. ત્યારબાદ પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના મમતા બેનર્જીએ નાયડુના નિર્ણયને સમર્થન આપી સીબીઆઈની એન્ટ્રી પર રોક લગાવી. મમતા બેનર્જીએ જણાવ્યું કે ચંદ્રબાબુ નાયડુએ જે કર્યું છે તે એકદમ યોગ્ય છે. બીજેપી સીબીઆઈ અને બીજી એજન્સીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. વિરોધ પક્ષોએ પણ વિરોધ કરતા જણાવ્યું હતું કે હવે સીબીઆઈ પર ભરોસો જ નથી રહ્યો, મોદી સરકારે એનો દુરુપયોગ કર્યો છે. સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત કામ કરે છે. જનરલ કન્સેન્ટની અનુમતિ અનુસાર સીબીઆઈ રાજ્ય સરકારની અલગથી મંજૂરી લીધા વગર કોઈ પણ તપાસ હાથ ધરી શકે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પછામાળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળી ની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं.
પ્રદીપ પરમાર ધારાસભ્ય અસારા સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી ફળદાયી યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટણી અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. વર્ષ 2011 પછી પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાન માલદીવ પ્રવાસ પર જઈ રહ્યા છે. ગત દિવસોમાં પીએમ મોદીએ મોહમ્મદ સોલીને રાષ્ટ્રપતિ બનવા પર શુભેચ્છા પણ આપી હતી. તેમણે આ યાત્રાને લઈને જણાવ્યું કે માલદીવને બનતી દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે હું સોલીની નવી માલદીવ સરકારને તેમના વિકાસની પ્રાથમિકતાઓમાં વિશેષ કરીને આધારભૂત વિસ્તાર, સ્વાસ્થ્ય, સંપર્ક અને માનવ સંસાધન વિકાસને સાકાર કરવા માટે મળીને કામ કરવાની ભારત સરકારની ઈચ્છાઓથી અવગત કરાવીશ. મોદીએ વધુમાં જણાવ્યું કે માલદીવમાં હાલમાં થયેલ ચૂંટણી લોકતંત્ર, કાયદા વ્યવસ્થાના સારા ભવિષ્ય માટે લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા ભારતની પ્રબળ ઈચ્છા છે કે અમે એક સ્થિર, લોકતાંત્રિક, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ માલદીવ ગણતંત્ર જોવા માંગીએ છીએ. શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલીની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ યોજાશે અને સાંજે જ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તમિલનાડુમાં સાગરકાંઠે ગુરુવારે મધરાત્રે ત્રાટેલા વાવાઝોડાના ગાઝે કાળો કહેર વર્તાવ્યો છે. આ કુદરતી આપત્તિમાં 24 લોકોના મોત નિપજ્યા છે ત્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ પણ જોવા મળી છે. રાજ્ય સરકારે 82,000 લોકો વધી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કાર્ય પણ કર્યું છે. સાથે 470 લોકોને રાહત કેમ્પમાં આશરો આપવામાં આવ્યો છે. પડોશી રાજ્ય પોંડિચેરીના 2 જિલ્લામાં પણ વાવાઝોડાથી નુકસાન થયું છે. માછીમારોને હજી પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તમિલનાડુના નાગાપટ્ટિનમ અને તેની નજીકના વેદરાનિયમમાં વાવાઝોડું 120 કિલોમીટરની ગતિથી પસાર થયું હતું અને તેના પગલે નાગાપટ્ટિનમ, કુડ્ડુલોર, થાંજાવુર, તિરુવરૂર, તુતિકોરિન અને પુડ્ડુકોટ્ટિનમાં ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી CMK પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યાં જ્યાં વાવાઝોડું ત્રાટક્યું છે ત્યાં યુદ્ધના ધોરણે રાહતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આપત્તિમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે રૂપિયા 10 લાખની સહાયની જાહેરાત પણ કરી છે. નાગાપટ્ટિનમમાં તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે કાચા છાપરા ધરાવતા મકાનો ધરાશરી થયા છે, ઝાડ મૂળ સાથે ઉખડી ગયા છે, જ્યારે ઇલેક્ટ્રિક થાંભલાઓ પણ જમીનદોસ્ત થયાના અહેવાલ છે. દરિયાકાંઠે આવેલા સંખ્યાબંધ વિસ્તારોમાં સાવચેતી રૂપે લાઇટ બંધ કરી દેવામાં આવી છે. નાગાપટ્ટિનમ જિલ્લામાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે. 2 ટીમોને કુડ્ડાલોરમાં મોકલાઈ છે. ભારે પવનને કારણે વેલાંકનીમાં 16મી સદીના સેન્ટ બેસિલિકા ચર્ચને પણ ખાસું નુકસાન પહોંચ્યું છે. સત્તાવાળાઓએ કહ્યું છે કે ચર્ચની બહાર મુકાયેલું 75 ફીટ ઊંચું જીઝસ ક્રાઇસ્ટનું સ્ટેચ્યુ પણ ક્ષતિગ્રસ્ત બન્યું છે. આ ઉપરાંત મ્યુઝિયમનું છાપરું ઉડી ગયું છે. 1471 જેટલા કાચા મકાનો ધ્વસ્ત બન્યા છે, જ્યારે 216 સંપૂર્ણપણે તારાજ થઈ ગયા છે. જિલ્લામાં કુલ 4,987 વૃક્ષો અને 13,025 ઇલેક્ટ્રિક પોલ્સ જમીનદોસ્ત બન્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.